ઓકે રુઝાનજી, એક સવાલ થાય છે કે કોઈ વ્યક્તિ કોઈ પુત્ર કે પુત્રી પોતાને માતા કે પિતાને મારે છે, એક હિંમત થાય છે એમનામાં આવે છે. મેં સવાલ એટલા માટે તમને ફરી કર્યો કે અમને કરીએ કે એ એમને કોઈ ડર નથી મનમાં, કેમ કે વૃદ્ધ છે એટલે મને કશું કરી શકશે નહીં, પ્રતિકાર નહીં કરી શકે. ચલો એ બી માની લઈએ આપણે, પણ એ સિવાય બીજો કઈ બાબતનો ડર નથી કે લોકો તૈયાર થઈ જશે, એમને કોઈ પગલાં લેવાની પણ બીક નહીં લાગે કે એમની સામે પગલાં લેવાશે? અત્યારે વૃદ્ધની વાત કરો છો, એગ્રી કરું છું. વૃદ્ધ સિવાય બી બીજી જે દીકરીઓના રેપ થાય, જી જી મોલેસ્ટેશન થાય છે, એ લોકોને ડર નથી. એટલે ડર નથી કારણ કે એ લોકોને ખબર છે કે જે આપણી જે ન્યાય પ્રણાલી છે, હા હા, જે જે ન્યાય જે પોલીસ તંત્ર છે, ઇટ ઇઝ સચ અ લોંગ થિંગ કે ક્યાંક કોઈકનું કોઈક મેનેજ થઈ જાય છે, એટલું લાંબુ ચાલે છે કે વિટનેસ હોસ્ટેલ થઈ જાય, બધા ફરી જાય, યાર સેટલમેન્ટ થાય, એટલે એ લોકોને એ ચીજનો ડર નથી કે અમે પકડાશે. જેમ ફોરેનમાં કેવો ડર છે કે ભાઈ થોડું બી કર્યું તો હાથ કપાઈ જશે, હાથ કપાઈ જશે, એવું બધું એકદમ શક્ય ખરી ભારતમાં? એમાં આપણે અત્યારે નથી શક્ય, એ બી કહી દઉં. અને બીકોઝ આપણી આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ છે, રિવેન્જ વાળી નથી, એ રિફોર્મ વાળી છે, પણ અત્યારે એટલે એ ડર તો છે નહીં. એટલે હવે તમે કોઈ જેમ પહેલા ના કહો કે હવે તમે કઈ રીતે ડરાવો, તો ભગવાનના રિલિજનના નામે ડરાવો, એટલે આ વેલ્યુઝ હોય. ડરાવવાની પણ વેલ્યુઝ છે. અગર આજે મારા મમ્મી પપ્પા છે તો એ વેલ્યુ છે કે એ મારા પૂજનીય છે, એમના લીધે આજે અહીંયા છું, એ વેલ્યુ હોવી જોઈએ. જી જી, આ તો ઊંધું વેલ્યુ છે કે બાબા મારા મમ્મી પપ્પા મારા બોજો થઈ ગયા છે. વેલ્યુઝ ક્યાંથી આવી? તો મેબી આપણે આપણે એકવાર સ્કૂલ કહેવાય, આજુબાજુનું કહીએ. હવે અગર આજ વાત કરીએ તો આ એક ગામડું છે, લેટ અસ ટોક એક ઉદયપુરનું, હા, છોટા ઉદયપુરનું. હવે છોટા ઉદયપુરના ગામમાં એ લોકોનું સરપંચ હશે, બાકી બીજા બધા હશે, આઈ એમ શ્યોર એવું બી નાનું નહીં હોય. તો એ વેલ્યુઝ ક્યાં ગયા લોકો? અનફોર્ચ્યુનેટલી કે ભાઈ આવી રીતે પૂજનીય કહેવાય, આપણે મારાય નહીં. આપણે તો નાનપણથી શીખવું કે કોઈ તમ ફાધર કે કોઈ આવે એલ્ડરલી તો તરત ઊભા થઈ જાય, પગે પડે, બધું ઘણું બધું કરતા. બિલકુલ. એટલે હવે હવે બીજી વાત કે જયારે આ તમારા તમારા દીકરા દીકરી કે જે બી આ લોકો આવું કરે છે, હવે કેમ કરે છે? કારણ કે સૌથી પહેલા એ લોકોને હવે ડર નથી કે અમારું કશું થશે. ઓકે. બીજું એવું બી બની શકે કે બાજુવાળાને ત્યાં થયું હોય અને એ બી એને બી ફાવી ગયું એટલે કે આ તો થયું, યા મેં ના કહું પહેલા કે એના ઘરમાં પહેલા થતું હોય ને આ ચાલતું હોય. બિલકુલ. એટલે અલ્ટિમેટલી અત્યારે શું થઈ રહ્યું છે કે જે ડર હું હંમેશામાં ડર કેવું છું કે અગર જ્યાં સુધી બે ચીજથી એ થાય, એક ડિસિપ્લિન થાય, એક તમારા દિલથી ડિસિપ્લિન થાય, વેન યુ રિસ્પેક્ટ સમથિંગ, યસ બિલકુલ, યા તમારે બીકથી ડિસિપ્લિન થાય કે તમે નથી બીઓ છે એટલે તમે ડિસિપ્લિન. જી જી જી. એટલે આ બંને ચીજ જ્યારે ના હોય ત્યારે આવું થવાનું છે. ઓકે. પણ સવાલ સુનિલભાઈ એ થાય છે કે આ